આઝાદીની લડત માટે જલિયાવાલા બાગના હત્યાકાંડ સૌથી મોટો હત્યાકાંડ ગણવામાં આવે છે. જો કે એનાથી પણ મોટો હત્યાકાંડ સર્જાયેલો સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં જ્યાં બારસો જેટલા લોકોને એકસાથે અંગ્રેજોએ ગોળી મારી એકસાથે જ કૂવામાં ફેંકી દીધા હતા. ત્યારે આજે આ હત્યાકાંડને 98મી વર્ષે લોકોએ અહીં આવી શહીદોને યાદ કરી દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આઝાદીના સંગ્રામમાં ઓગણીસો ઇતિહાસ ના પાના પર અંકિત થયેલ છે પરંતુ આઝાદી ની લડત નો વિજયનગર નો આપાલ દઢવાવ ગામ નો હત્યાકાંડ પણ જલિયાવાલા કાંડ કરતા પણ વધુ મોટો હત્યાકાંડ બની ચુક્યો છે દેશને આઝાદ કરવા અનેક આંદોલનો થયા પણ આ વનવાસી લોકો માટે ઓગણીસો નો દિવસ વિજયનગર ના આદિવાસી વિસ્તાર માટે કાળો સાબિત થયો હતો રાજસ્થાન ના મેવાડ ના જાણીતા સ્વાતંત્ર સોનાની મોતીલાલ તેજવત બ્રિટિશ સરકાર સામે લગાન વધારવા અને જુલમ સામે પાલગઢવાઓ પાસે આવેલા નદી પાસેના મેદાન માં સભા બોલાવી હતી જેમાં રાજસ્થાન અને ગુજરાતના પેસીના અને વિજયનગરના આસપાસના અનેક ગામડાઓના લોકો ઉમટી પડ્યા હતા આ સભાના સમાચાર જાણી બ્રિટિશ સરદ રશકરી દળો ગોઠવાઈ ગયા હતા આ સમગ્ર લડતમાં બ્રિટિશ સરકારે મોતીલાલ તીજવતને પકડી પાડવા આદેશ આપ્યા હતા કુદરતના કરવા માટે એકઠા થયેલા લોકો પર અંગ્રેજોએ કાળો કેર વસાવીને ખૂની ખેલ ખેલી દીધો હતો ભારતની અંદર અંગ્રેજ લોકોનું જ્યારે રાજ હતું ત્યારે વિજયનગર તાલુકાના પાલપટ્ટા વિસ્તાર કે જે ચિતરિયા આજુબાજુનો વિસ્તાર કહેવામાં આવે છે ત્યાં લગભગ અંગ્રેજ લોકોએ સત્તરસોથી અઢારસો આદિવાસીઓને હત્યા કરી અને કૂવામાં નાખી દીધા હતા અને ત્યારબાદ એ લોકોની લાશ ઘણા દિવસો સુધી કૂવામાં રહી હતી છતાં પણ અત્યાર સુધી આ હત્યાકાંડ જે છે એ પંજાબના જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતાં પણ મોટો હત્યાકાંડ છે અને જેની નોંધ અત્યાર સુધી ઇતિહાસમાં લેવાઈ નથી તો અમારી સ્થાનિક પ્રજાની માંગ છે કે ભારતના ઇતિહાસની અંદર અથવા ગુજરાતના ઇતિહાસની અંદર આની નોંધ લેવામાં આવે અને આવનારી પેઢી જે છે આના વિશે જાણે જે અમારી નમ્ર અપીલ છે પહેલા વિશ્વ યુદ્ધ બાદ આઝાદી મેળવવાની આશા હતી પણ દેશના લોકો અને આંદોલનો દેશના ખૂણે ખૂણે ચલાવવા લાગ્યા અને દેશની પ્રજા પણ અંગ્રેજો ની વેઠ અને કરવેરા ભરવા છતાં ભૂખ મર્યા હતી અને આની સામે રાજસ્થાન મેવાડ શ્રી મોતીલાલ તેજાવત નામના ક્રાંતિકારી શરૂઆત કરી હતી પાલગઢવાઓ પાસે એક મેદાન માં લોડિયાર જંગ ખેલાયો હતો અને ત્યારબાદ આ દિવાલ પાછળ આવેલા કુવામાં લાશો ઢગલો ખડકાયો હતો આ લોહકાંડ ઘટના ને ઓગણીસો માં દબાવી દેવામાં આવી હતી કારણ કે હત્યાકાંડમાં થી વધુ લોકોને બંદૂકની ઘોડીએ વિંધી નાખવામાં આવ્યા હતા જે ખૂબ જ કમકમાટી ભર્યા સમાચાર હતા અને આ પાલ લઢવાઓ પણ જે તે સમયે જંગલ વિસ્તાર હતો અને સાથે રાજસ્થાને અડીને ડુંગરાળ વિસ્તારમાં ઘટના બની હતી અંગ્રેજો દ્વારા આ વાત બહાર ન જાય તે માટે પણ લોકો ઉપર જુલ્મો કર્યા હતા અને વાતને દબાવી દેવામાં આવી હતી અહીંના આદિવાસી પ્રજા આ ઘટનાને તાજી રાખવા પોતાના લોકગીતો અને લગ્ન ગીતોમાં પણ ગાવાનું ચાલુ રાખ્યું છે

આજ એકથી બે કિલોમીટરના અંતરે જે કહેવામાં આવે પાલ અને પાલમાં જે કહેવામાં આવે વિરાનલી કહેવામાં આવે છે વિરાનલી એક ત્યાં બનાવવામાં આવે છે તો લોકોની સૌને આદિવાસી પ્રજાને માગણી છે કે જે હત્યાકાંડ થઈ હતી જે હત્યાકાંડ ઉપર જે એક રાખવામાં આવે અને દિવાલ ત્યાં બનાવી છે એ જગ્યાઓ કોઈ સામ્ર બનાવવામાં આવે મંદિર બનાવવાનું સારું કંઈ વિરાનલી છે એ વિરાનલી કદાચ દઢવામાં જો સારો પ્રોગ્રામ હોય તો આદિવાસી પ્રજાને આજુબાજુના રોજગાર મળે અને સૌ માટે આજુબાજુના રોજગારથી માણસ જીવિત પૂરું થાય એવું છે પાલ ડઢવાવમાં મોતીલાલ તેજાવતના નેજા હેઠળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હજારોની જન મેદાન ઉપર ઉમટી પડ્યા હતા ત્યારે અંગ્રેજ અફસર એસજી સટરે ઊંચું ટેકરી ઉપર મશીનગીરી ગોઠવીને ફાયરિંગ કર્યું હતું અને જોતજોતામાં લાશોના ઢગલા થઈ લોહીની નદીઓ વહેવા લાગી હતી ત્યારે એક આંબાવાડી પાસે આવેલા કૂવામાં લાશો ફેંકી દેવામાં આવી હતી અને અંગ્રેજોએ કરેલા ગોળીબારના નિશાનો આજે પાલ પેલેસના મુખ્ય દરવાજામાં ગોળીના નિશાનો અને થાંભલાઓ તૂટેલી હાલતમાં જોવા મળે છે આમ તો હત્યાકાંડ ફક્ત વિજયનગર અને સાબરકાંઠા પૂરતો છે અને આ ઘટનાને હજુ પૂરતી પ્રસિદ્ધિ પણ મળી નથી જેને લઈને સ્થાનિકોની માંગ છે કે આ ઘટનાને લોકો જાણે તો સરકાર જે વિરાંજલિ વન બનાવ્યું છે તે પણ આ ઘટનાથી દૂર બનાવ્યું છે જો અહીં બનાવે તેવી પણ લોક માંગ ઉઠાવી રહ્યા છે આ દઢવાવ ગામ છે અહીંયા સાત માર્ચ ઓગણીસો બાવીસની અંદર જલિયાવાલા બાગ કરતાં પણ મોટો એક હત્યાકાંડ સર્જાયો હતો આ જે ઘટના સ્થળ છે ત્યાં એક કૂવો હતો એ કુવાની અંદર દરેક લાશોને દફનાવવામાં આવી હતી અહીંયા રાજસ્થાનની અંદર નજીકમાં કુલિયારી કરીને ગામ છે ત્યાં એક ઠાકોરના ત્યાં રહેતા મોતીલાલ તેજાવતે પોતાની આગેવાની હેઠળ અહીંયા આ સ્થળને દડવાવ ગામનું હારાવાળા આંબા તરીકે ઓળખાતું આ સ્થળ છે જ્યાં આંબાઓ હતા જ્યારે સાત માર્ચનો દિવસ એટલે માર્ચ મહિનામાં ગરમીના કારણે અહીંયા મોટી સંખ્યામાં મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા ભેગા થયા હતા આજુબાજુથી અને એ વખતે મોતીલાલ તેજાવત જે એમને કર ટેક્સ અને સાથે એમના ઉપર આદિવાસી પ્રજા ઉપર જે જુલમો ગુજારવામાં આવતા હતા એ એ એ ઉજાગર કરવા માટે જ્યારે અહીંયા અહીંયા સભાનું સંબોધન થઈ હતું ટાઈમની અંદર અંગ્રેજ અમલદારો દ્વારા અચાનક ગોળીબારી કરવામાં આવી જેના માધ્યમથી બારસોથી થી વધારે લોકો એ પોતાના જાનની આહુતિ આપી અને એ મરી ગયેલ વ્યક્તિઓને અહીંયા નજીકમાં દિવાલ છે ત્યાં કૂવો હતો એ કુવાની અંદર બે બે ખાંભીઓ બનાવી છે પરંતુ હજી ઇતિહાસના પાના ઉપર એક પણ સોનેરી અક્ષર આ શહીદો માટે લખાયો નથી તેનો વસવસો અહીંના સ્થાનિકોમાં જોવા મળ્યો છે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા